ગુડ મોર્નિંગ મિત્રો સ્વાધ્યાય ત્રણ જોઈએ હવે ટોટલી પુનરાવર્તન છે પણ આમાં થોડા અગિયારમાંના કન્સેપ્ટનો ઉપયોગ કરેલો છે ત્રિકોણમાં આપણે ગણિત્ય અનુમાનનો સિદ્ધાંત ધોરણ અગિયારમાં આવતું હતું એની મદદથી પહેલાં ત્રણ દાખલા છે રીત યાદ આવી જશે પછી તમને કમ્પ્લેટ આવડી જશે એટલે ત્રણ દાખલા એવા છે એમાંથી પહેલો દાખલો બરાબર ધ્યાન આપજો એટલે તમને બીજો ત્રીજો દાખલો આવડી જાય અને પહેલાંમાં શ્રેણીકના કન્સેપ્ટનો બી ઉપયોગ થાય છે સ્વાધ્યાય ત્રણનો પહેલો દાખલો તમને શ્રેણીકે આપેલો છે તો આ સાબિત કરવાનું છે આટલું પરિણામ તમારે સાબિત કરવાનું છે તો જે સાબિત કરવાનું છે એને પી ઓફ એન કહી દો જે પરિણામ સાબિત કરવાનું છે એને શું કહી દેવાનું પી ઓફ એન જે સાબિત કરવાનું છે પરિણામ એને પી ઓફ એન કહી દો તો આ તમારું શું થઈ ગયું પી ઓફ એન એ તમારું શું થઈ ગયું પી ઓફ એન ગણિત અનુમાનનો સિદ્ધાંત યાદ છે કે નહીં પહેલાં પી ઓફ વન માટે સાબિત કરવાનું પી ઓફ કે માટે ધારી લેવાનું અને એના પરથી પી ઓફ કે પ્લસ વન સાબિત કરવાનું આ ગણિત્ય અનુમાનનો સિદ્ધાંત હતો ધોરણ અગિયારમાં તમે શીખી ગયેલા છો પહેલાં વન માટે સાબિત કરીએ ડાબી બાજુ એનની જગ્યાએ વન મૂકો તો શું થાય એઆઈ પ્લસ બી ઇન્ટુ એ શું થાય એઆઈ પ્લસ બી ઇન્ટુ એ અને પરિણામ એક કહી દો જમણી બાજુમાં આ જમણી બાજુ છે એમાં એની જગ્યાએ એક મૂકો એની જગ્યાએ એક મૂકો એટલે શું થાય અહીંયા એ રે એ ઇન્ટુ આઈ અહીંયા એક મૂકો એટલે લખવાની જરૂર નહીં વન માઇનસ વન એટલે ઝીરો થાય એટલે આ પતી ગયું આટલું વધ્યું કેટલું બી ઇન્ટુ એ તો લખ્યા અહીંયા બી ઇન્ટુ એ ટૂંકમાં આ એલ એચ એસ આ આ બંનેમાં એન બરાબર વન મૂકો તો બંને કેવા થઈ ગયા સરખા એલ એચ એસ તેથી પી ઓફ વન સત્ય છે હવે બીજું સ્ટેપ ધારો કે પી ઓફ કે સત્ય છે પી ઓફ કે સત્ય છે તો એનની જગ્યાએ કે મૂકી આખું વિધાન છાપણી કર દો એનની જગ્યાએ કે મૂકી આખું વિધાન છાપી મારો તો આ લખાઈ ગયું પી ઓફ કે એને પરિણામ ત્રણ કહી દો હવે પી ઓફ કે પ્લસ વન માટે શું સાબિત કરવું પડે એ લખી નાખીએ પી ઓફ કે પ્લસ વન માટે શું સાબિત કરવું પડે એ આપણે લખી નાખીએ તો આખા પરિણામમાં એની જગ્યાએ શું મૂકી દેવાનું કે પ્લસ વન અહીં કે પ્લસ વન મૂકે આ થઈ ગઈ ડાબી બાજુ જમણી બાજુમાં કે પ્લસ વન મૂકો જમણી બાજુમાં કે પ્લસ વન મૂકો એટલે ની જગ્યાએ કે પ્લસ વન ઇન્ટુ આઈ એની જગ્યાએ કે પ્લસ વન અહીંયા કે પ્લસ વન એની જગ્યાએ કે પ્લસ વન 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 ઉડી જાય એટલે એ રેસ ટુ કે ઇન્ટુ બી એ આ તો એમને આવું સાબિત કરવું પડે એની માટે એની ડાબી બાજથી શરૂઆત કરો આ ડાબી બાજુ એમ લખી આધાર અલગ અલગ લખો એક ઘાત અલગ આપો આ એક ઘાતવાળું આ કે ગાતવાળું આધાર અલગ અલગ આપી દીધા હવે એ આઈ પ્લસ બી એ રેસ ટુ કે એનું પરિણામ ત્રણ પરથી તમે લખી શકો પી ઓફ કે સત્ય છે એના પરથી આખું પરિણામ અહીંયા ઉતારી દો કારણમાં લખવાનું કમ્પલસરી પી ઓફ કે સત્ય છે અથવા તો જે પરિણામ નંબર હોય એ આટલું આવી ગયા પછી આ બે કૌશના ગુણાકાર કરવાના છે ગુણાકાર પેલી બાજુ છે ગુણાકાર કરવામાં ધ્યાન આપજો ગુણાકાર કર્યા પછી ગુણાકારમાં એ ઇન્ટુ એ આવ્યા હશે અહીંયા એટલે એ રેસ ટુ કે એ સોરી એ રેસ ટુ કે ઇન્ટુ એ હોય એટલે એ રેસ ટુ પ્લસ વન થઈ જાય આઈ ઇન્ટુ આઈ ગુણાકાર કરીને આ સ્ટેપ મૂકેલા છે એમને એમ જ જોઈ લેજો હવે આઈ ઈન્ટુ આઈ એટલે આઈ થઈ જાય આઈ ઇન્ટુ આઈ એટલે શું થઈ જાય આઈ આઈ એ આઈ એકમ શ્રેણી છે એનો કોઈ પણ સાથે ગુણાકાર કરો તો જે શ્રેણીકો હોય એ પોતે આવે એટલે આઈએ બરાબર શું થાય એ આઈએ બરાબર શું થાય એ બી એ આઈ એ ઇન્ટુ આઈ એટલે શું થઈ ગયા એ બાકીનું બધું એમને એમ છે જોજો ધ્યાન રાખજો હવે અહીંયા કે બી સ્ક્વેર એ રેસ ટુ કે માઇનસ વન એ બધું એમને એમ જ છે હવે એ સ્ક્વેર બરાબર એ ઇન્ટુ એ સ્ક્વેર બરાબર એ એ એ એ કરશો તો શૂન્ય આવશે એનો એ સાથે ગુણાકાર કરશો તમે આપણને એ આપેલો છે રકમમાં રકમમાં આપેલો છે રકમમાંથી એ ઇન્ટુ એ કરજો તો શું આવશે શૂન્ય શ્રેણી એ ઇન્ટુ એ શું મળશે તમને શૂન્ય શ્રેણી તો એ સ્ક્વેર બરાબર તમે શું લખી શકો શૂન્ય શ્રેણી તો અહીંયા એ સ્ક્વેરની જગ્યાએ શૂન્ય શ્રેણિક મૂકી દો કંઈ બી ગુણાય એટલે ઝીરો થઈ જાય એનું કંઈ મહત્ત્વ નથી અહીંયા પહેલું સ્ટેપ એમને એમ છે બાકીનામાંથી બી એ રેસ ટુ કે ઇન્ટુ એ કોમન લીધા બી એ રેસ ટુ કે ઇન્ટુ એ કોમન લીધા તો અહીં શું વધે કે અહીંયા શું વધ્યું કંઈ નહીં એટલે વન આટલું કોમન લીધું એટલે કે પ્લસ વન આવી ગયા જે આપણે લાવવાનું હતું પેલું પરિણામ લખ્યું છે ને આવું સાબિત કરવું પડે એમાં આ જ છે જમણી બાજુ જોઈ લેજો તો આવી ગઈ આર એચ એસ આમ એલ એચ એસ બરાબર આર એચ એસ તેથી પી ઓફ કે પ્લસ વન સત્ય છે તો આમ પી ઓફ વન સત્ય જે સાબિત કર્યું પી ઓફ કે સત્ય જેના પરથી પી ઓફ કે પ્લસ વન સત્ય જે સાબિત કર્યું આમ ગણિત અનુમાનના સિદ્ધાંત મુજબ આપેલ વિધાન દરેક ટુ એન માટે સત્ય જેવું સાબિત કર્યું આમાં અમુક નિયમો શ્રેણિકના છે ધ્યાન આપજો ફરી સમજાવી દઉં આઈ ઇન્ટુ એટલે આયત થાય આઈસ્ક્વેર બરાબર આયત થાય શ્રેણિક એકમ શ્રેણિક સાથે કોઈપણ શ્રેણિક શ્રેણી ગુણો તો એ શ્રેણીક પોતે આવે એ શ્રેણીક પોતે આવે એ ઇન્ટુ આઈ કરો તો જવાબ શું આવે એ અને આ ટ્રીક કરીએ ધ્યાન રાખજો એ સ્કવેર અહીંયા એ ઇન્ટુ એ મૂક્યા બાકી ક્યાં એ મૂકવાનો નથી એ રકમમાં આપ્યો તો એ સ્કવેર એટલે એ ઇન્ટુ એ કર્યા તો શું થઈ ગયો બરાબર આ જ રીતે બીજો અને ત્રીજો દાખલો ગણિત અનુમાનના સિદ્ધાંતી જ છે સો ટકા તમને આવડી જશે ના આવડે તો મને કહેજો ચોથો દાખલો આગળ આવી ગયેલો છે એટલે આપણે પાંચમો દાખલો જોઈએ સેમ ટુ સેમ જે આગળ આવી ગયેલો ચોથો દાખલો એટલે એની ચર્ચા કરતો નથી હું અત્યારે પાંચમો દાખલો જો એ સમિત તથા વિસમિત શ્રેણિક હોય તે પ્રમાણે બીડેસ એ બી સમિત અથવા વિસમિત શ્રેણિક છે એમ જોવાનું છે એટલે તમારે બે દાખલા ગણવાના થાય એકવાર એ સંમિત લઈને બીડેસ એ બી સમિત સાબિત કરવાનું થાય બીજી વાર શું કરવાનું થાય મારે કહેવાનું ના હોય બોલો તો શું કરવાનું થાય બીજી વાર એ લઈને આ શ્રેણિક સાબિત કરવાનું થાય એટલે અહીં બે દાખલા તમારે ગણવાના થશે કેટલા દાખલા ગણવાના થશે બે દાખલા પહેલો દાખલો એ સમમિત લઈ લઉં અને બીડેસ એ બી સમમિત સાબિત કરીશ એ સમિત છે એનો મતલબ એડેસ બરાબર એ થાય બરાબર કે નહીં એડેસ બરાબર એ થાય હવે મારે બીડેસ એ બી કરવું છે તો એના ડેસથી શરૂઆત કરવી પડે બી ડેસ એ બી એનો ડેસ દેખાય છે ને એનો ડેસ હવે ડેસ તમે અંદર આપી શકો પણ ગુણાકારમાં આગળ પાછળ લખાય આવી રહ્યો નિયમ તો એ બી ડેસ આગળ આવી ગયા બી ડેસ અહીંયા છે હવે ફરીથી ગુણાકાર આવ્યો તો બી ડેસ આગળ આવી જાય એ ડેસ પછી આવે બીડેસ નો ડેસ શું થઈ જાય બી તો બી ડેસ હવે એડેસની જગ્યાએ તમે શું મૂકી શકો એડેસના સ્થાને તમે શું મૂકી શકો એ કારણ કે પરિણામ એક એક એવો શ્રેણી હતો સમિત બી એમ ને બીડેસ એ બી કેવો શ્રેણીક થઈ ગયો સમિત કેવો શ્રેણીક થઈ ગયો સંમિત હવે બીજો દાખલો આમાં જ એ વિસમિત લેવાનો એ વિસમિત લેવાનો અને બીડેસ એ બી પણ વિસમિત સાબિત કરવાનો એડેસ વીસમિત હોય તો એ ડેસ બરાબર માઇનસ એ થાય હવે મારે આ સમિત કે વીસમિત જોવું હોય તો એના ડેસથી શરૂઆત કરવી પડે આગળના દાખલાની જેમ જ ડૅ અંદર આપો એટલે આગળ પાછળ લખાય એ બી ડેસ આગળ આવે બી ડેસનો ડેશ શું થઈ જાય બી ફરીથી એ બીનો ડેશ એટલે ગુણાકારમાં આગળ પાછળ થઈ જાય બી ડેસ ઇન્ટુ એ હવે એડેસ બરાબર અહીંયા વીસમિત હતો એ લેડેસ બરાબર શું લખાય માઇનસ એ તો માઇનસ આગળ આવી ગયા શ્રેણીક તો હતો એવો ને એવો આવ્યો પણ આગળ શું આવ્યું માઇનસ આગળ માઇનસ આવે તો એવા શ્રેણીકને શું કહેવાય વિસમિત શ્રેણીક તો આ કેવો શ્રેણીક થઈ ગયો વિસમિત શ્રેણીક કેવો શ્રેણીક થઈ ગયો વિસમિત શ્રેણીક દાખલા નંબર છ જોઈએ એક શ્રેણીક તમને આપેલો છે એ એના માટે શરત આપેલી છે એડેસ ઇન્ટુ એ બરાબર આઈ હોય તો એક્સ વાય જેડના મૂલ્યો શોધો આવો દાખલો આગળ આપણે ગણ્યો છે તમને ખબર હોય તો બસ એની જેમ જ કરવાનું છે એ ઉપરથી એડેસ શોધવાના એડેસ ઇન્ટુ એ કરવાના એને આઈ જોડે સરખાવાના એટલે એક્સ વાય જેડના મૂલ્યો મળી જાય જોઈએ દાખલો દાખલા નંબર છ એડેસ બરાબર એ વાળાએ તમને આપેલા છે એડેસ બરાબર એ આપેલું છે આ એડેસ આ એ આઈ એટલે વન ઝીરો 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 વન ઝીરો ઝીરો વન બે શ્રેણિકનો ગુણાકાર દરેકને યાદ હશે છતાંય પહેલું સ્ટેપ આપણે જોઈ લઈએ પહેલી હાર પહેલો સ્તંભ અનુરૂપ ઘટકોનો ગુણાકાર કરીને સરવાળો ઝીરો ઇન્ટુ ઝીરો એટલે ઝીરો એક્સ ઇન્ટુ એક્સ એટલે એક્સ સ્ક્વેર એક્સ એક્સ એટલે એક્સ

જેડ સ્ક્વેર પ્લસ જેડ સ્ક્વેર પ્લસ જેડ સ્ક્વેર એટલે કેટલા થાય થ્રી જેડ સ્ક્વેર આ બાજુ એકમ શ્રેણી હવે અનુરૂપ ઘટકો સરખાઈ દઉં ટુ એક્સ સ્ક્વેર બરાબર વન સિક્સ વાય સ્ક્વેર બરાબર બી વન અને થ્રી જેડ સ્ક્વેર બરાબર બી વન હવે એક્સ સ્ક્વેર બરાબર વન બાય ટુ બંને બાજુ વર્ગમૂળ લઈ લો તો એક્સ બરાબર પ્લસ ઓર માઇનસ વન અપોન રૂટ ટુ એ જ રીતે વાય મળી જાય અને એ જ રીતે તમને જેડ મળી જાય

એક્સની કઈ કિંમત માટે આ ત્રણ શ્રેણિકોનો ગુણાકાર ઓ થાય ઓ એટલે શૂન્ય શ્રેણી તો આપણે આ ત્રણેય શ્રેણિકનો ગુણાકાર કરી અને શૂન્ય શ્રેણી જોડે સરખાવાનો તો અહીં પહેલો શ્રેણિક કયા પ્રકારનો છે એક હાર અને ત્રણ સ્તંભ દેખાય છે વન બાય થ્રી બીજો શ્રેણી કયા પ્રકારનો છે થ્રી બાય થ્રી જો આ બે સરખા હોય આ બે ત્રણ ત્રણ દેખાય તો આ બેનો ગુણાકાર થાય અને આ બેનો ગુણાકાર થાય તો જવાબ શું આવે વન બાય થ્રી શું આવે વન બાય થ્રી તો પહેલાં આપણે પહેલાં બે શ્રેણીકનો ગુણાકાર કરીએ જવાબ મેં તમને કીધો શું આવશે વન બાય થ્રી એક હાર આવશે અને ત્રણ સ્તંભ આવશે કઈ રીતે પહેલી હાર પહેલો સ્તંભ હજુ ગુણાકાર ના આવડતા હોય આવા ચિત્ર વિચિત્ર તો જોઈ લો હું સમજાવું છું પહેલી હાર પહેલો સ્તંભ એકનો એક જોડે એટલે એક બેનો બે જોડે એટલે ચાર પ્લસ એકનો એક જોડે એટલે એક આ પહેલો ઘટક આવી ગયો હવે પહેલી હાર બીજો સ્તંભ એટલે આ ઘટક આવશે બે પછી ઝીરો ઝીરો બે પ્લસ ઝીરો પ્લસ ઝીરો આ ઘટક આવી ગયો હવે પહેલી હાર ત્રીજો સ્તંભ એટલે આ ઘટક આવશે ઝીરો બે બે આવી ગયો અને આ સ્તંભ શ્રેણી એમને એમ છે ચાર ને બે છ બે બે ને બે ચાર હવે આ બંનેનો ગુણાકાર થાય એ જોવાનું આ એક હાર ત્રણ સ્તંભ બરાબર અને આ ત્રણ હાર અને એક સ્તંભ આ બે સરખા છે એટલે ગુણાકાર તો થઈ જાય થઈ જાય કે નહીં ગુણાકાર થઈ જાય જવાબ કયા પ્રકારનો આવશે વન ક્રોસ વન જવાબ કયા પ્રકારનો આવશે વન ક્રોસ વન ગુણાકાર કરીએ પહેલી હાર પહેલો સ્તંભ એક જ ઘટક આવવાનો છે વન બાય વન મેં કીધું છ જોડે જીરો એટલે 0 બે દુ ચાર પ્લસ ફોર એક્સ આ બાજુ ઓ એટલે શૂન્ય શ્રેણી લખી નાખો ફોર પ્લસ ફોર એક્સ બરાબર તેથી ફોર એક્સ બરાબર માઇનસ ફોર તેથી એક્સ બરાબર માઇનસ વન જે એક્સની કિંમત આપણે શોધવાની હતી જે એક્સની કિંમત આપણે શોધવાની હતી દાખલા નંબર નવમો સેમ ટુ સેમ આના જેવો છે જોઈ લો તમે ખાલી કોઈ જ ફરક નહીં આની જેમ જ નવમો દાખલો ગણાશે કોઈ બી ફરક નથી પહેલાં બંનેનો ગુણાકાર કરો પછી એનો આની સાથે ગુણાકાર કરો અને એક્સની કિંમત સમીકરણ બનાવી સરખાઈ દો આઠમો દાખલો આગળ આવી ગયેલો જ છે એની જેવો છે પોઈન્ટમાં હતો સ્વાધ્યાય ત્રણ પોઈન્ટ બેમાં પહેલાં એ શોધવાના ફાઇવ એ કરવાના સેવન આઈ આઈની કિંમત વન ઝીરો જીરો વન મૂકવાની એટલે જવાબ તમને ઝીરો જીરો આમાં મળે છે એટલે ઓ સાબિત કરવાનું કીધું હતું ત્યારે આટલું રાખો બીજા લેક્ચરમાં જોઈએ